હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી હતી સમચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્રના સ્થાન. હવે એને રિલેટેડ એકમ કોષમાં અણુસૂત્ર કઈ રીતે શોધવું એને રિલેટેડ દાખલાઓ, જે ખાસ કરીને એમસીક્યુ ના હોય છે, આજે એની ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. અહીં ઉદાહરણ 1.1, એક સંયોજન એક્સ અને વાય તત્વનું બનેલું છે, જેમાં વાય એટલે કે ઋણ આયન છે, જે સીસીપી રચના ધરાવે છે, અને એક્સ કે જે ધન આયન કેટાયન છે, જે અષ્ટફલકીય છિદ્ર રોકે છે. તો સંયોજનનું અણુસૂત્ર શું થાય? તો બરાબર આ રકમ વાંચવાની, વાય છે, વાય ઋણ આયન જે સીસીપી રચે, અને એક્સ જે ધનાયન છે એ અષ્ટફલકીય છિદ્ર રોકે છે. તો આ જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે, તો કઈ રીતે સોલ્વ કરવા? તો વાય એ સીસીપી રચે માટે તેની સંખ્યા કેટલી હશે? 4 થશે. કારણ કે એફસીસી હોય, સીસીપી હોય, કે આપણે ટેક્સ બુક મુજબ, બોર્ડ મુજબ એચસીપી હોય, તો સંખ્યા કેટલી થશે? 4. અને એક્સ એ અષ્ટફલકીય છિદ્ર રોકે છે માટે તેની સંખ્યા કેટલી થશે? 4 થશે. કારણ કે સૂત્ર યાદ કરવાનું શું? એકમ કોષમાં પરમાણુની સંખ્યા એન હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ એન, અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n. એ મુજબ શું થશે? એક્સ 4, વાય 4. પણ અણુસૂત્ર છે એટલે આમાં કોમન નીકળશે, 4 નીકળે એટલે એક્સ વાય થશે. શું થશે? એક્સ વાય. તો જો વાય સીસીપી રચે અને એક્સ અષ્ટફલકીય છિદ્રમાં હોય તો તેનું અણુસૂત્ર શું થશે? એક્સ વાય. હવે આની અંદર નાનકડો ફેરફાર કર્યો હોય, પેટા ક્વેશ્ચન પૂછ્યું હોય કે અષ્ટફલકીય છિદ્રના 50% ભાગ રોકે છે, 50% ભાગ, તો અહીં વાય ની સંખ્યા 4 થશે, એક્સ ની સંખ્યા 4×50 થાયગા 100. મેં લાંબુ કર્યું, એક્સ 2 વાય 4 એટલે કે એક્સ વાય 2, 50% એટલે અડધો ભાગ. અષ્ટફલકીય છિદ્ર 4 હોય તો 4×2. તો આ એમસીક્યુ ની અંદર પૂછાય તો એ ફક્ત તમે 30-40 સેકન્ડમાં મેક્સિમમ સોલ્વ કરી શકો. હવે બીજું જોઈએ. જો તત્વ બી એચસીપી રચે છે, એ ચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે, તો અણુસૂત્ર શું? તો જોજો, હવે સાવ શોર્ટકટમાં કરું છું. આ રીતે છે એ મુદ્દા લખવા. શું છે? એ અને બી, બી તત્વ એચસીપી રચે. હવે બરાબર ધ્યાન રાખજો, બી તત્વ એચસીપી રચે છે તો એચસીપી ની સંખ્યા છે 4 લેવાની. મેં એક્સ્ટ્રામાં ગણાવ્યું હતું કે એચસીપી માં એકમ કોષ દીઠ છે 6 પરમાણુ હોય, પણ અહીંયા આપણે કેટલા લેશું? 4. 6 વાળું ક્યાંય આવશે જ નહીં. હા, કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર હોય તો એ લેવું પડે, મેં તમને એક્સ્ટ્રા કરાવ્યું જ છે. જ્યારે એ ચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે, હવે જોજો અહીં પરમાણુની સંખ્યા એચસીપી માં 4 છે, તો અષ્ટફલકીય ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? 8. પણ 8/3 ભાગ, 8 કેટલો? 2/3. જો અહીં 2/3 ના હોત ને એમ કીધું હોત કે ચતુષ્ફલકીય છિદ્ર માં ગોઠવાયેલા છે કોણ? એ ઘટકો. તો હું એ 8 લખત, એ કેટલા લખત? 8. બી કેટલા લખત? 4. તો સૂત્ર થાત એ 2b. પણ અહીં શું કીધું છે? 2/3 ભાગ કીધો છે. તો સાદરૂપ આપી દો, એ 16 b 12, માટે એ 4 b 3.
तो संयोजन नु अणु सूत्र थाशे A4B3। फरी एक बार जोईए, अहीं A अने B छे, B छे ई HCP रचे एटले नी संख्या 4 होय, A छे ई चतुष्फलकीय छिद्रनो तो ई 8 होय, पण एमां शरत आपी छे कि 2/3 भाग एटले कि गुणिया 2/3। तो सादरूप आपो तो A4B3। આ રીતના ક્વેશ્ચન હોય છે, તમે એ શોર્ટકટમાં સોલ્વ કરી શકો, બરોબર। હવે નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલો છે, એક એબી પ્રકારના સ્ફટિકમાં એક ખૂણા ઉપર અને બી ફલકના મધ્યમાં ગોઠવાયેલા છે, તો અણુ સૂત્ર શું। સમઘનના ખૂણા ઉપર એ પરમાણુ, ફલકના મધ્યમાં ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ, તો પેલો અણુ સૂત્ર શું થશે, તો કે એ ખૂણા ઉપર છે, 8 ખૂણા હોય, 8 ખૂણા ઉપર એ પરમાણુ જેનો 1/8 ભાગ, વત્તા બી પરમાણુ છે એ 6 હોય અને દરેકનો 1/2 ભાગ। અહીં 1/8 ભાગ કેમ આવ્યો, 1/2 ભાગ કેમ આવ્યો, એની ચર્ચા હવે મારે કરવી પડે નહીં, ખ્યાલ હોવો જોઈએ। ખૂણા ઉપર હોય તો 1/8, ફલકના મધ્યમાં હોય તો 1/2, તો A થાશે 1 અને B થાશે 3, માટે અણુ સૂત્ર થાશે AB3। તો પહેલાનો જવાબ શું આવશે, AB3 અણુ સૂત્ર થાશે। હવે બીજો, જો બે ખૂણા પરના પરમાણુ લુપ્ત થયેલા હોય, મિસિંગ હોય, આ બે કોઈ પણ બે હું રિમૂવ કરી નાખું, દૂર કરી નાખું, તો શું થશે। તો અહીં ખૂણા પરથી બે પરમાણુ દૂર થયા એટલે એ કેટલા પરમાણુ રહ્યા, 6, 1, 2, 3, 4, 5 અને 6 જ રહ્યા, બે તો દૂર થઈ ગયા, પરંતુ દરેક ખૂણા ઉપર રહેલો છે એનો 1/8 ભાગ થશે, અહીંયા 1/6 ના લખતા, 6 ખૂણા ઉપર જ એ પરમાણુ છે, પણ દરેક પરમાણુનો કેટલામો ભાગ છે એ કોન્ટ્રીબ્યુટ થયેલો છે 1/8, 6b × 1/2। તો અહીં એ આવશે 3/4, સાદુરૂપ આપો 3/4, બી આવશે 3, એટલે કે A3B12, અણુ સૂત્ર થશે 3 લસા AB4। તો બીજાનો જવાબ શું આવશે, AB4। ફરીથી શું, બે ખૂણા ઉપર દૂર થયા એટલે ખૂણા ઉપર છે હવે 6 એ પરમાણુ રહ્યા, 6 એ, પણ દરેકનો 1/8 ભાગ, બી પરમાણુમાંથી કઈ દૂર નથી એટલે 6b × 1/2। સિમ્પલ મેથેમેટિકલ સાદરૂપ જ આપવાનું છે, બરોબર। તો આ રીતે ભાઈ સાદરૂપ આપી દેવાનું, તમારે જેમ અનુકૂળ આવે શું આવશે, AB4। MCQમાં આપ્યું હોય, પહેલાનો MCQમાં AB3 સાચો જવાબ, બીજામાં AB4। ત્રીજાનો જોઈએ, ત્રીજામાં જો એક ખૂણા ઉપર નો પરમાણુ લુપ્ત થયો હોય, એક ખૂણા ઉપરનો, તો અહીંયા હવે બીજી શક્યતામાં એક ખૂણા ઉપરનો છે, તો 7 ખૂણા ઉપર એ પરમાણુ દરેકનો 1/8 ભાગ વત્તા 6b દરેકનો 1/2 ભાગ, તો એ આવશે 7/8, બી આવશે 3, સાદરૂપ આપો તો A7B24। તો આ પ્રકારના એકદમ સિમ્પલ દાખલાઓ છે, તમને કન્ડિશન જે આપી હોય, પણ દરેક વસ્તુનો તમારી પાસે બેઝ હોય, ક્યાં ગોઠવાયેલા હોય, તો કેટલો ભાગ હોય, કેટલામો ભાગ એને કોન્ટ્રીબ્યુટ કર્યો છે, એ બધી નોલેજ હોય તો કોઈ પણ આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ। હજી પણ આપણે વધુ પ્રેક્ટિસ કરીએ છીએ। હવે લખાણ સંબંધિત 1.15, M અને N તત્વોથી બનેલ એક સંયોજનમાં N છે એ CCP રચે છે, N અને M છે એ ટેટ્રાહેડ્રલ વોઇડ, સમચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે, તો અણુ સૂત્ર શું। તો અહીં સાવ શોર્ટકટમાં કરવું હોય તો M N છે CCP રચે, તો N કેટલા હોય, 4 હોય, N છે એ CCP રચે, તો CCP માં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4, અને ટેટ્રાહેડ્રલ વોઇડ કેટલા હોય, તો કે એના થી બમણા, ટેટ્રાહેડ્રલ વોઇડ
चतुष्फलक छिद्रनाथी बमणाय ने 4 2 ने 8 પણ સરસ શું છે એનો એક તૃતીયાંશ ભાગ તો ગુણ્યા એક તૃતીયાંશ ભાગ દાખલો થઈ ગયો પૂરો સદરૂપ આપો એમ આઠ એમ આઠ એમ બાર તો ચાર દુ ચાર તેરી બે જેમ ત્રણ आठ जेम बार बे जेम त्रण एम टू एन टू अणुसूत्र बहुत सिंपल छे पण छतां आपणे दरेक पॉइंट कंसीडर करी लईए हवे एक्स्ट्रा नीट 2017 मां पूछायेलो प्रश्न MgAL अने ऑक्सीजन थी बनेला तत्वमां ऑक्साइड छे CCP रचे छे મેગ્નેશિયમ છે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ચતુષ્ફલકીય છિદ્રનો એક અષ્ટમાંશ ભાગ રોકે છે એલ્યુમિનિયમ ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય છિદ્રનો એક દ્વિતીયાંશ ભાગ રોકે છે તો અણુસૂત્ર શું તો અહીં ઓ CCP રચે માટે એ 4 થશે એમજી એ टेट्राहेड्रल वॉइड मा होवा थी एनी संख्या केटली थासे टेट्राहेड्रल वॉइड चतुष्फलकीय छिद्रनी संख्या 8 पण 8 नो एक अष्टमांश भाग माटे 1 थसे AL ऑक्टाहेड्रल वॉइड मा होवा थी एनी संख्या केटली हसे तो के परमाणु नी संख्या जेटली परंतु एमाय शरत आपी छे नो एक द्वितीयांश भाग एटले 2 તો અણુસૂત્ર થશે MG 1 AL 2 ઓક્સિજન 4 ઓક્સિજન 4 એટલે સૂત્ર બનશે MG AL 2 O4 MG + 2 2 AL + 3 અને 4 O - 2 વિદ્યુતીય રીતે પણ આ તટસ્થ અણુસૂત્ર છે ઓપ્શન આપ્યા હોય પણ છતાંય આપણે આ રીતે કરી નાખવાનું અને તમને આની ક્લિપ આવી ગઈ પછી આ રીતે કરી નાખવાનું હોય MG AL અને O CCP તો O4 MG TV નો 8મો ભાગ 1/8 4 2 8 ઓક્ટાહેડ્રલ વોઇડ માં છે તો ની 4 ગુણ્યા 1 દ્વિતીયાંશ સદરૂપ આપો MG AL 2 O4 નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે મેં તમને કીધું કે ખાસ કરીને પેકિંગ ક્ષમતા રિલેટેડ પછી એકમ કોષની સંખ્યા એકમ કોષની અંદર અણુસૂત્ર વગેરે આધારિત કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન હોય ને હોય જ તમે પણ જૂના નીટ ના અને JEE ના ક્વેશ્ચન સોલ્વ કરશો તો આવા ક્વેશ્ચન જોવા મળશે બરોબર તો આ રીતે છે બધામાં બેઝિક ફંડામેન્ટલ હોય એટલે તમને કાઈ પણ વાંધો આવે નહીં હવે જો અગત્યનો છે એક્સ્ટ્રા દાખલો છે AB પ્રકારના સ્ફટિકમાં A છે ખૂણા ઉપર અને ફલકના મધ્યમાં છે અને બી છે ધારીઓ ઉપર અને કેન્દ્રમાં છે તો અણુસૂત્ર શું આ સ્ફટિક રચના NaCl જેવી છે તો હવે જોજો અહીં ખૂણા ઉપર પિંક કલરના છે એ પરમાણુ છે અને યલો કલરના ધારી ઉપર અને ઘનના મધ્યમાં બી પરમાણુ છે તમે જોઈ શકો હવે આમાં કઈ દૂર નથી થતો સંપૂર્ણ સ્ફટિક છે તો અહીં 8A ખૂણા ઉપર 1 2 3 4 5 6 7 8 દરેકનો એક અષ્ટમાંશ ભાગ વત્તા એ પરમાણુ છે બીજે ક્યાં છે ફલકના મધ્યમાં તો 6 ફલકના મધ્યમાં એનો એક દ્વિતીયાંશ ભાગ એટલે આ એ પરમાણુ આવી ગયા હવે બી પરમાણુ ધારીઓના મધ્યમાં છે ધારીઓની મધ્યમાં તો 12 ધારીઓ હોય 12B
અને દરેક ધારી ઉપર રહેલો ગોળો નો એક ચતુર્થાંશ ભાગ સંમિલિત હોય અને ઘનના કેન્દ્રમાં એક બી, તો અણુસૂત્ર શું થશે? એ વત્તા ત્રણ એ અને ત્રણ બી વત્તા વન બી. તો ડાયરેક્ટ લખી નાખું એ ચાર બી ચાર એટલે થશે એ બી, એ ચાર બી ચાર. અહીંયા તો મેં આકૃતિ દર્શાવી છે, પરંતુ ના દર્શાવી હોય તો ખૂણા ઉપર એ પરમાણુ તો લખી નાખવાનું ડાયરેક્ટ. આઠ ખૂણા પર એ ગુણ્યા એક અષ્ટમાંશ ભાગ વત્તા ફલકના મધ્યમાં છ ગુણ્યા એક દ્વિતીયાંશ ભાગ ધારી ઉપર બાર બી ગુણ્યા એક ચતુર્થાંશ વત્તા ઘનના કેન્દ્રમાં વન બી. હવે એમ કીધું હોય કે આની અંદર ઘનના કેન્દ્રમાંથી નીકળતી એક અક્ષ પરના પરમાણુ દૂર કરતા, હવે જોજો અહીં ઘનના કેન્દ્રમાંથી નીકળતી અક્ષ, આને હું એક્સ કહું, આ વાય કહું અને આને ઝેડ કહું. હવે એક્સ અક્ષ ઉપરથી હું રીમુવ કરું છું તો શું રીમુવ થશે? જોજો ફલકના બે પરમાણુ આ અક્ષ દૂર કરું તો ફલકના બે દૂર થશે, ઘનના કેન્દ્રમાંથી દૂર નહીં થાય, કારણ કે એ અક્ષનું ઉગમ બિંદુ છે. બરાબર ધ્યાન રાખજો, કોઈ પણ અક્ષ દૂર કરું તો ક્યાં પરમાણુ દૂર થશે? ફલકના વાય અક્ષ ઉપરથી કરું તો ઘનના કેન્દ્રમાંથી નીકળતી એક અક્ષ પરના પરમાણુ દૂર કરતા. તો ઘનના કેન્દ્રમાંથી નીકળતી હોય પણ એનું કેન્દ્રમાં જે એક બી પરમાણુ છે એ દૂર થશે નહીં, કારણ કે એ ઓરિજિન છે, ઉગમ બિંદુ છે. તો હવે કેલ્ક્યુલેશન શું થશે? ઘનના એક કેન્દ્રમાંથી નીકળતી એક અક્ષ પરના પરમાણુ દૂર કરતા કે મિસિંગ છે તો શું થશે? જોજો તો ખૂણા ઉપર તો આઠ એ એનો એક અષ્ટમાંશ ભાગ વત્તા ફલક પરના પરમાણુ દૂર થયા, તો હવે ચાર ફલક જ રહ્યા, એક બે ત્રણ ને ચાર એનો એક દ્વિતીયાંશ ભાગ, કારણ કે છ ફલકમાં એ પરમાણુ ગોઠવાયેલા હતા એમાં તો બે દૂર થઈ ગયા કારણ કે અક્ષ નીકળી ગઈ. તો અહીંયા શું આવશે? ચાર એ પણ દરેકનો એક દ્વિતીયાંશ ભાગ વત્તા બાર બી ગુણ્યા એક ચતુર્થાંશ ભાગ વત્તા વન બી, કારણ કે બી પરમાણુ દૂર થશે નહીં એટલે અહીં વન બી લખ્યું છે. તો હવે સૂત્ર શું થશે? એક એ વત્તા બે એ અહીંયા ત્રણ બી વત્તા એક બી, તો એ કેટલા? ત્રણ. બી કેટલા? ચાર. અણુસૂત્ર શું થશે? એ થ્રી બી ફોર. પેલા રેગ્યુલર ક્ષતી રહિત હતું ત્યારે એનું સૂત્ર એ બી હતું, પરંતુ ઘનના કેન્દ્રમાંથી નીકળતી કોઈ પણ એક અક્ષ પરના પરમાણુ દૂર કરવામાં આવે, આ એક અક્ષ પરમાણુ દૂર કર્યા તો વાય ને ઝેડ તો છે જ, એટલે કે ઘનના કેન્દ્રમાં ઉગમ બિંદુ દૂર થશે નહીં. બરોબર ખ્યાલ આવી ગયો? તો આ પણ કોમ્પિટિટિવ લેવલનો ક્વેશ્ચન છે. હજી એક એક્સ્ટ્રા લઈ લઈએ, આ પણ ગુજસેટમાં બોર્ડમાં પૂછાયેલો છે. Ab2O4 માં ઓક્સાઇડ CCP રચે છે, ઘટક એ ટેટ્રાહેડ્રલ વોઇડમાં એટલે કે ચતુષ્ફલકીયમાં છે અને બી છે એ ઓક્ટાહેડ્રલ વોઇડમાં હોય તો ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનું પ્રતિશત પ્રમાણ કેટલું, એટલે કેટલા ટકા ચતુષ્ફલકીય છિદ્ર અને કેટલા ટકા અષ્ટફલકીય છિદ્રનો ભાગ રોકાયેલો છે? તો હવે બરાબર ધ્યાન રાખજો, સાવ શોર્ટકટમાં MCQ ની રીતે આ પૂછાય તો કઈ રીતે જવાબ આપવાનો? તો અહીં A B O
હવે ઓક્સાઇડ છે સીસીપી રચે એટલે ચાર થશે એ છે એ ટેટ્રાહેડ્રલ હોય તો એ પરમાણુ કેટલા થશે તો કે જેટલા પરમાણુ હોય એનાથી બમણા એટલે આઠ થશે એ આઠ થશે કારણ શું એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે બી કેટલા થશે તો કે અષ્ટફલકીય છિદ્રમાં છે તો બી છે એ સીસીપી જેટલા થશે એક ને એક સૂત્ર એકમ કોષ પરમાણુની સંખ્યા એન હોય તો અષ્ટફલકીય એન ચતુષ્ફલકીય ટુ એન એ મુજબ એ થશે આઠ બી થશે ચાર આ થયું સૈદ્ધાંતિક હવે જો એ બી ટુ ઓ ફોર આ પ્રાયોગિક છે કે આ અણુ સૂત્ર છે તો ટેટ્રાહેડ્રલ વર્ડ કેટલા થયા તો કે અહીં જોજો એ પરમાણુ આઠ હોય ને આઠ તો સો ટકા કહેવાય આઠ આઠ પણ છે કેટલા એક તો સો ભાગ્યા આઠ બાર પોઈન્ટ પાંચ ટકા બાર પોઈન્ટ પાંચ ટકા ટેટ્રાહેડ્રલ વર્ડ હવે ઓક્ટાહેડ્રલ વર્ડ નું ટકાવાર કેટલું તો કે જો બી પરમાણુ અષ્ટફલકીય છિદ્રનો સો ટકા ભાગ હોય તો કેટલા થશે ચાર પણ કેટલા છે બે જ હોવા જોઈએ ચાર પણ છે કેટલા બે તો સો ભાગ્યા બે પચાસ ટકા અહીં હતા કેટલા એક તો કેટલામો આઠમો ભાગ થયો અહીંયા અડધા છે ચાર ના અડધા બે એટલે પચાસ ટકા તો અહીં બંનેનું પ્રતિશત પ્રમાણ અનુક્રમે કેટલું બાર પોઈન્ટ પાંચ ટકા અને પચાસ ટકા હવે એમ ના ખ્યાલ આવે તો ત્રિરાશિ માંડો ધારો કે આમાં શોર્ટકટમાં ઘણા મગજમાં કેચઅપ ના થયું તો અહીંયા જો આઠ એ હોય તો સો ટકા પણ એ કેટલા છે અણુસૂત્રમાં એક એ હોય તો કેટલા ટકા સો ટકા ગુણ્યા એક એ ભાગ્યા આઠ એ બાર પોઈન્ટ પાંચ ટકા જો ચાર બી હોય તો સો એ સો ટકા બી કેટલા છે બે બી હોય તો કેટલા ટકા બે બી ગુણ્યા સો ટકા ભાગ્યા ચાર બી પચાસ ટકા તો આમ ચતુષ્ફલકીય છિદ્રનો બાર પોઈન્ટ પાંચ ટકા ભાગ અને અષ્ટફલકનો પચાસ ટકા ભાગ છિદ્ર દ્વારા રોકાયેલો છે એનો મતલબ કે પરમાણુ એક જ જગ્યાએ અષ્ટફલકમાં ગોઠવાયેલો આ ચતુષ્ફલકમાં ગોઠવાયેલો છે અને બે જગ્યાએ છે એ અષ્ટફલકમાં ગોઠવાયેલો છે આજે આજના જે મેં દાખલા કરાવ્યા બધા એમસીક્યુ રિલેટેડ છે અને નાના નાના છે બરોબર જે કાળજીપૂર્વક એવા તમારે જે તે રેફરન્સ બુકમાં પણ ઘણા બધા હશે એ પ્રેક્ટિસ કરજો હજી એક આપણે લખાણ સંબંધિત લઈ લઈએ બાકીના છે એ તમે હોમવર્કમાં પણ કરજો હું તમને હોમવર્ક આપીશ એ ફરજિયાત બધાએ કરવાનું છે હવે લખાણ સંબંધિત 1.14 એક સંયોજન HCP રચે છે તો તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે તેમજ તેમાં ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જણાવો તો અહીં HCP રચનાના કુલ મોલ 0.5 છે તો માટે કુલ પરમાણુની સંખ્યા n બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક 0.5 ગુણ્યા 6.0 22 ગુણ્યા 10 ની 23 ઘાત
3.011 × 10³³ परमाणु। हवे परमाणु नी संख्या मळी गई एचसीपी छे तो अही अष्टफलकीय छिद्र नी संख्या केटली थशे एन। तो अष्टफलकीय छिद्र नी संख्या एन थशे तो एन केटली छे कुल परमाणु नी संख्या मोल गुणिया एवोगाड्रो 3.011 × 10³ ઓક્ટાહેડ્રોઇડ। ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય 2n 2 × 3.011 × 10³ 6.022 × 10³। કુલ છિદ્રોની સંખ્યા 3.011 × 10³ 6.022 × 10³। એટલા માટે ટોટલ મારું છું કે અહીંયા ઘાત સમાન છે એટલે કઈ ચિંતા નથી, પણ ઘાત જો જુદી જુદી આવે ને તો તકલીફ પડી જાય। 3.011 × 6.022 × 10³ એટલે 9.033 × 10³ કુલ છિદ્રો। આ 9.033 × 10³ કુલ છિદ્રોમાંથી માંગેલા છે ને ખાલી ચતુષ્ફલકીય છિદ્રો કેટલા, તો કે 6.022 × 10³। અને અષ્ટફલકીય છિદ્રો કેટલા, તો કે 3.011 × 10³। કારણ કે કુલ પરમાણુની સંખ્યા કેટલી છે n, તો અષ્ટફલકીય n ચતુષ્ફલકીય 2n। તો આ સૂત્ર આધારિત જ દાખલા છે ને બીજો કોન્સેપ્ટ લગાડવાનો છે કે ક્યાં ગોઠવાયેલા છે, કઈ રીતે ગોઠવાયેલા છે। હજી પણ આની અંદર આપણે જ્યારે ચેપ્ટર પૂરું થશે પછી કોમ્પિટિટિવ લેવલના થોડાક વધારે, આમ તો જે મેં ચેપ્ટરમાં કરાવું છું એ કોમ્પિટિટિવ લેવલનું સાઇમલ્ટેનિયસલી લેતો જ જાઉં છું, એનું નોલેજ તમને હોવું જોઈએ। પણ છતાંય એડિશનલ પ્રેક્ટિસ માટે જે આપણે ક્વેશ્ચનની ચર્ચા કરશું, એક્સ્ટ્રા એનસીઆરટી બુકમાં નથી આપ્યું એની પણ ચર્ચા આપણે કરશું, ત્યારે ફરી પાછા આવા પ્રશ્નો લેશું, બરોબર। તો આ વિડીયોમાં આ પદ્ધતિ આધારિત જે દાખલાઓ છે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ તમારી રેફરન્સ બુકમાંથી પણ પ્રેક્ટિસ કરશો। થેન્ક યુ, સાઈરામ।